નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીકે સ્ટડીઝ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ડેલી કરંટ અફેર્સમાં 24 માર્ચનું કરંટ અફેર્સ જોવાના છીએ. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો રોજ નવી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલું બેલ આઇકન છે એમને પણ ક્લિક કરી દો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. હવે આપણે સૌપ્રથમ વાત કરીએ દિન વિશેષમાં, તો 24 માર્ચ જે વિશ્વ ટીબી દિવસ એટલે કે ટ્યુબર ક્યુલોસિસ ડે તરીકે ઉજવવામાં આવે છે, જેની 2019ના વર્ષની થીમ ઇટ ઇઝ ટાઈમ છે, જે 1882માં ડોક્ટર રોબર્ટ ફોચ દ્વારા ટીબી કરનારા બેક્ટેરિયાની શોધ થઈ હતી તેમની યાદમાં આ દિવસને વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ 23 માર્ચ, જે વિશ્વ હવામાન દિવસ અને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, અને વિશ્વ હવામાન દિવસને 2019ના વર્ષની થીમ ધ સન ધ અર્થ એન્ડ ધ વેધર છે. ત્યાર પછી આપણે નિમણૂક સંદર્ભે વાત કરીએ તો ભારતીય નૌકાદળના નવા એડમિરલ એટલે કે નૌકાદળના ચીફ કોણ બનશે? જવાબ આવશે વાઇસ એડમિરલ કરમબીર સિંહ બનશે. તેઓ હાલમાં ઈસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડ ઇન ચીફ છે. તેઓ 31 મે 2019ના રોજ પોતાનો હોદ્દો સંભાળશે અને તે દિવસે હાલના એડમિરલ સુનિલ લાંબા નિવૃત્ત થશે. ભારતમાં 4 ડિસેમ્બરના રોજ નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો કર્ણાટકના લોકસભા ચૂંટણી 2019ના એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે પેરા ઓલિમ્પિકમાં ભાગ લેનાર ઊંચા કૂદકાનો મેડલ વિનર પ્લેયર ગિરીશ ગોવડાની નિમણૂક કરવામાં આવી છે. ત્યાર પછી ફ્લિપકાર્ટની પેમેન્ટ સર્વિસ ફોન પે ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે આમિર ખાનની નિમણૂક કરવામાં આવી છે. ત્યાર પછી આપણે ખેલ જગત સંદર્ભે વાત કરીએ તો હાલમાં કઈ સંસ્થા દ્વારા શહીદો માટે 20 કરોડનું દાન અપાયું છે? જવાબ આવશે BCCI દ્વારા. તેમાં 11 કરોડ આર્મીને, 7 કરોડ CRPFને અને 1 કરોડ નેવી અને 1 કરોડ એરફોર્સને અપાયા છે. ત્યાર પછી SAFF એટલે કે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન મહિલાઓની ફૂટબોલ ચેમ્પિયનશિપમાં કઈ ટીમ વિજેતા બની છે? જવાબ આવશે ભારતની મહિલાઓની ટીમ ફાઇનલમાં નેપાળને 3-1થી હરાવીને ચેમ્પિયન બન્યું છે. ભારત બધા જ 5 SAFF ચેમ્પિયનશિપમાં વિજેતા બન્યું છે અને તેની શરૂઆત 2010માં થઈ હતી. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે વાત કરીએ તો હાલમાં કયા દેશમાંથી ISIS નો સંપૂર્ણ ખતમો કરવામાં આવ્યો છે? જવાબ આવશે સીરિયામાંથી. ISIS એ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયાની સ્થાપના 2006માં કરવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રપતિ કયા દેશની મુલાકાત લેશે? જવાબ આવશે ક્રોએશિયા, બોલિવિયા અને ચિલીની મુલાકાત લેશે. આ 3 દેશોની રાજધાની અનુક્રમે ઝાગ્રેબ, સુક્રે અને સેન્ટિગો છે. ત્યાર પછી અર્થતંત્રની વાત કરીએ તો RBI દ્વારા અંધજનો માટે નવી નોટો ઇસ્યુ કરવા માટે કેટલા સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે? જવાબ આવશે 4 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. ત્યાર પછી RBI દ્વારા કઈ બેંકનું નામ બદલવાની અરજીને નકારવામાં આવી છે? જવાબ આવશે IDBI બેંકની નામ બદલવાની અરજીને નકારવામાં આવી છે. IDBI નું ફૂલ ફોર્મ થાય છે ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, જે પ્રાઇવેટ સેક્ટરની બેંક છે અને તેમનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે અને તેની સ્થાપના 1964માં કરવામાં આવી હતી. હવે આપણે સમિટ કોન્ફરન્સમાં જોઈએ તો કઈ સોશિયલ મીડિયા કંપની દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર ઇન્ડિયા સમિટનું આયોજન બેંગલુરુ ખાતે કરાશે? જવાબ આવશે ફેસબુક. ત્યાર પછી વિવિધમાં વાત કરીએ તો ક્લાઇમેટ ચેન્જ સામે પ્રભાવશાળી કાર્ય કરનારા વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં ભારતના કેટલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે? જવાબ આવશે ભારતના 7 વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેમાં રેલવે મંત્રી પિયુષ ગોયલ, સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી ડોક્ટર હર્ષવર્ધન, મુક્તા તિલક જે પુનાના મેયર છે, ત્યાર પછી જ્યોતિ કિરીટ પરીખ અને સુનિતા નારાયણ જે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના ડાયરેક્ટર છે, વંદના શિવા અને ઉપેન્દ્ર ત્રિપાઠીનો સમાવેશ થાય છે.
છેલ્લે વાત કરીએ તો યુએસએના સૌથી વધુ વય ધરાવતા જીવિત રાષ્ટ્ર પ્રમુખ કોણ બન્યા છે? જવાબ આવશે જીમી કાર્ટર. તેઓ હાલમાં 94 વર્ષના છે અને તેઓ 1977 થી 1981 દરમિયાન પ્રમુખ હતા. હાલમાં કયા રાજ્યમાં પ્રખ્યાત તહેવાર હોલા મોહલ્લાનું સમાપન થયું છે? જવાબ આવશે પંજાબમાં હોલા મોહલ્લાનું સમાપન થયું છે, જે પંજાબના રૂપનગર જિલ્લાના આનંદપુર સાહિબમાં 300 વર્ષ પ્રાચીન પર્વનું સમાપન થયું છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા બીજા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.